આપણી સાથે અત્યારે પદ્મિનીબા વાળા જોડાયેલા છે. પદ્મિનીબા, તમારા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમે અમને માનસિક રીતે જે રવિરાજસિંહ ગોહિલ છે તેમને ત્રાસ આપતા હતા, પૈસાની લેતી દેતીની ક્યાંક વાત છે, શું કહેવું છે અમને લઈને? જી જી, ના સેજે નહીં. અમારે ભાઈ બેન ને કોઈ દિવસ એને ક્યારેક પોતે મનથી તો સમજતા જ હશે કે બેન સાથે મારી એવી કઈ વાત ચર્ચા થઈ નથી, એટલે આ તો કુદરત ઉપર મેં છોડી દીધું છે. ક્યારે એને કઈ પણ એક શબ્દ પણ મેં નથી કીધું, અને કદાચ એવો કીધું હોય તો એ એવું પ્રૂફ બતાડે કે, અને પૈસા એમને મારી પાસે માંગેલા છે મોટા બેન તરીકે 2-3 વખત કે ભાઈ મારે ધંધામાં અત્યારે બેન જરૂર હતી, અને એનું પ્રૂફ પણ મારી પાસે છે, બરાબર છે? તો અને મેં કોઈ દિવસ ભાઈ સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી, અને એક એક મેસેજ આપું છું કે ગરાસિયા બેન દીકરીઓ સાથે આટલું બધું રાજકારણ ગરાસિયા ભાઈઓને ન શોભે. જી, પણ પદ્મિનીબા ક્યાંક એમણે એવું કીધું હતું કે પહેલા જ્યારે વિડીયો વાયરલ કર્યો ને કે પદ્મિનીબાએ ઓડિયો અડધો જ વાયરલ કર્યો છે, તેમને લઈને શું કહેવું છે? સાવ ચોખ્ખી વાત છે, ખોટી વાત છે. આપ એ પણ ચેક કરી શકો છો કે ઓડિયો ક્લિપ આખી જ હતી, મારા ફોન પણ ચેક કરી શકો છો, એના ફોન પણ ચેક કરી શકો છો, આખી આખી ઓડિયો ક્લિપ હતી. એમાંથી એને અડધું કરીને આગળ પાછળનું જોઈન્ટ કરીને એવી રીતના અપાવી દીધું હતું. બાકી મેં તો આખી જ ઓડિયો ક્લિપ ન્યૂઝમાં મૂકી છે. જી, પણ પદ્મિનીબા, રવિરાજભાઈ તો એવું કહે છે કે તમે એમને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કરો છો. મને તો બદનામ કરવામાં કોઈ કઈ બાકી નથી રાખ્યું, તો મેં તો કાયરતાની જેમ આવા કઈ પગલા ન ભર્યા, અને રવિભાઈ ને હું શું કામ બદનામ કરું, મારા સમાજના ભાઈ છે. અને ક્યાંક ને ક્યાંક કુદરત ને આધીન રાખીને અત્યારે રવિભાઈ એવું મનમાં ફીલ કરતા હશે કે જે પણ એને કર્યું એ ખોટું કર્યું. કોઈ દિવસ ઉંચાવા જે મારે ને ભાઈ ને કોઈ દિવસ કઈ વાત જ નથી થઈ. કુદરત તો આજ નહીં તો કાલ, જે સાચું છે એ સાચું જ છે, એ તો પછી એમની પાસેથી પ્રૂફ પણ જોશે ને મારે. જી જી, આભાર પદ્મિનીબા, આપ અમારી સાથે જોડાયા બદલ. જી જી જી, આજ મને મારી હિંમત હવે અવાજ દે છે, કારણ કે હું સાચો માણસ છું, સમાજ પ્રેમી છું, પણ છતાંય મારી ઉપર ખોટા આરોપ નાખવામાં આવ્યા. કરેલી કે બેન આવો, અને તમારે જે કઈ વિવાદ છે એનો અંત લાવીને ભેગા બેસી જાઓ સમાજમાં, કે તમે સમાજના દીકરી છો અને સમાજના તમે બધા વડીલો સ્ટેજ ઉપર બેહો. પણ એ બેને મારી યાર ભાઈ તરીકે વાત કરીને મારો ગેરઉપયોગ કરી લીધો, બહુ ખોટી વાત કહેવાય. કઈ વાંધો નહીં બેન, તમે સમાજના દીકરી છો, ભગવાન તમને જાજુ આપે. તમે બેન મને પેલો ફોન કર્યો હતો, અને એમાં તમે જે વાત કરી કે જોયું ને કે ઘરેથી તમારે હું ઘટના બની, એ વાત એ બેન તમે ક્યાંય ન કીધું. અને પછી આજે પંપવાળો મારી ઉપર આરોપ લાગ્યો ને એ વાતની ચોખવટ દઈને, એમાં બેન હું ક્યાંય ખોટો નથી. હા, પારસભાઈ દીકરીએ ક્યાંય રૂપિયો નથી ખાધો, એક રૂપિયો પારસભાઈ નથી ખાધેલો, પણ QR કોડ વાળી વાત છે, હું ક્યાંય ખોટો નથી. QR કોડ નું મેં સાચું કીધેલું છે. એ તો પછી બેન ને સમજાવી દે, બાકી પેલા તો વાત એવી હતી કે બેન નું QR કોડ દઈએ, પછી પંપાળા બેન ને સમજાવીને એનું દેવડાયું. કઈ વાંધો નહીં, બધો પદ્મિનીબા વાળા તમે જે તમારી પોસ્ટ માં લખો છો રાજીનામા નું, બેન એ પોસ્ટ તમને 2 દિવસ પેલા તમે મૂકી, એક વડીલે ગઈકાલે મારી પાસે વિડીયો ડિલીટ કરાવ્યો તમારી પાસે પોસ્ટ, પણ છતાં બેન પાછી તમે મારી યારે રમત કરીની પોસ્ટ મૂકી દીધી. કઈ વાંધો નહીં બેન, ભગવાન તમને જાદુ દે, ભગવાન તમને સુખી રાખે, સમાજમાં બેન ફાટા ન પડાવતા હવે કોઈ દિન, મારી જેવા સમાજ પ્રેમી ભાઈ નો ગેરઉપયોગ ન કરતા. અને તમારી યારે જે કોઈ ભાઈ ભાવનગર થી વાત કરે, એ ભાઈ ને એટલું કહું કે ગાંડા ભાઈ, તમને તો મારા વિરુદ્ધમાં કઈક હતું ને ભાઈ, તો તમારે એક વાર મને કહી દેવું હતું, હું તમારો ભાઈ છું, તમારાથી વિશેષ મારી પાસે કઈ નથી. પણ મને અફસોસ છે કે તમે ન્યા હાચા ખોટી કરી, અહીંયા હાચા ખોટી કરી, અને મારી યાર રમત રહી. મારો વાક એટલો કે હું સમાજ સેવા કરતો હતો, સમાજમાં જોડાયેલો હતો, એટલો જ મૂળ મારો વાક, બીજો કઈ મારો વાક નહીં. કઈ વાંધો નહીં, ભગવાન તમને બધાને જાજુ દે. હવે કોઈ દિવસ સમાજના મારી જેવા સાચા સમાજ પ્રેમી ભાઈઓ રમત ન રમતા. અરે પદ્મિનીબા વાળા, તમારો બેન ઈ તમે મીડિયામાં જે ઓડિયો આવ્યો એ મીડિયાની અંદર એવું દેખાડે કે મીડિયા એની અંદર એવું દેખાડે છે, પેલા પારસભાઈની વાત દેખાડે, પછી પદ્મિનીબાની વાત દેખાડે. પારસભાઈએ એ પદ્મિનીબા વાળો ઓડિયો સાંભળીને મને એ બેને ફોન કર્યો હતો, પણ મીડિયા એવું ઊંધું દેખાડે છે કે હું પેલા પારસ બારે વાત કરતો હોઉં, પછી પદ્મિની બારે વાત કરતો, આવું ખોટું મીડિયામાં દેખાડે છે. કઈ વાંધો નહીં, જેવો હોય. અને ભાવનગર થી એક ભાઈ કાલ પદ્મિની બાને ફોન કર્યો હશે, એ વિરુદ્ધ મેં અરજી દઈ આવ્યો છું કે ભાઈ એ ભાઈ ને મારી યારે કે મારા પરિવારમાં કોઈ યારે પૈસા લેતી દેતી હોય તો એ ત્યાં સાબિત કરે. કઈ વાંધો નહીં, ભગવાન બધાને જાજુ દે,
અને પદ્મિનીબા બેન તમે સમાજના દીકરી છો, હવે મહેરબાની કરીને મારી જેવા સાચા સમાજપ્રેમી ભાઈઓ કોઈ દી રમત ન રમતા, અને સમાજના ભાઈઓને કહું છું. અરે તમારો બેન ઓડિયો આવ્યો બાર, મારે વાળા 9 વર્ષના પ્રાક્ષુભા એ દીકરી એ ખૂણામાં મોઢું નાખીને રોવા માંડી. હજી એના મોઢે 3-4 દીથી એ દીકરી એ કે ઘરમાં કોઈ અમે અન્ન નથી થાય ગયા બેન. અફસોસ છે મને એ વાતનો. અને બેન હું કોઈને મોઢું નથી દેખાડી શકતો, હું એટલા દિવસ મારા ભાઈ બંધુને મોઢું નથી દેખાડી આવી ગયો બેન. હું મારા સમાજનો સાચો સમાજપ્રેમી ભાઈ છું બેન. મને મારા સમાજપ્રેમી લાગણીમાં તમે બેન મારી આ રમત કરી ગયા. અને 1 મહિના પછી મારા બેન ના મેરેજ છે. અને સમાજના ભાઈઓને કહું છું, હું સમાજ ની યાર ખોટો ન હોય ને રહીમો હોય ને તો તમે બધા છે ને, મને અત્યારે દુઃખી વાત શું છે કે મારી યારે ખોટી રમત રમવાની, મને સમાજમાં ખોટો દેખાયડો. પણ હું બધા ભાઈઓને કહું છું કે હું સમાજમાં ખોટો રમત ન રહીમો હોય ને તો મારા બેન ને તમારા બેન માનજો અને એ પ્રસંગ ઉકેલી નાખજો મારા ઘરનો. અને મને માફ કરી દેજો બ્રાક્ષુબા, હું તમને બહુ તકલીફ લાગણી છે. પણ બટા આ મારો જે ખોટો છે તો સમજમાં સામે આવે એવું છે ને ખોટી રીતના, એ સહન નથી થતું. એટલે મારી પાસે એક જ રસ્તો છે હવે, અને હું સમાજને કહું છું હું ક્યાંય ખોટો નથી, મેં મારા સમાજ માટે કોઈ દિવસ રમત નથી રમી. જય માતાજી.